આજે 5 જૂન પર્યાવરણના દિવસે સમગ્ર દેશમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં બનાસ ડેરી ચેરમેન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શંકરભાઈ ચૌધરીએ છૂટાછવાયા લોકો વચ્ચે વૃક્ષારોપણ કરી ત્યારબાદનો કાર્યક્રમને કેન્સલ કરી દેતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. દાંતીવાડાના ઉત્તમપુરા ગામે બનાસ ડેરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા. ત્યારે ત્યાં લોકોની સંખ્યા જોતા તાત્કાલિક શંકરભાઈ ચૌધરીએ સૂચના આપી હતી કે વધારે ભીડ હશે તો વૃક્ષારોપણ કાર્યક્રમ નહીં કરો, જેનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે તાત્કાલિક લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ અલગ અલગ જગ્યાએ ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ શંકરભાઈ ચૌધરીએ છૂટાછવાયા લોકોને રાખી વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણ બાદ શંકરભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે એક વૃક્ષ એક ઓક્સિજન પ્લાન્ટનું કામ કરે છે. વૃક્ષોનું જાળવણી કરવી, પર્યાવરણનું જતન કરવું જોઈએ, બનાસને હરિયાળું બનાવવાનો સંકલ્પ છે. ગામે ગામ વૃક્ષારોપણ કરવામાં આવશે. જો કે ત્યારબાદ સ્વાગત તેમજ પ્રવચન માટેનો કાર્યક્રમ શંકરભાઈ ચૌધરીએ કેન્સલ કરતા હાજર સૌ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. શંકર ચૌધરીએ કોરોના મહામારીને લઈ આ સમગ્ર કાર્યક્રમને કેન્સલ કર્યો હતો, તેમજ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, લોકોને ભીડ એકઠી ના કરવા તેમજ લગ્ન પ્રસંગના યોજવા અપીલ કરી હતી. લોકોના હિત માટે કરાયેલા આ નિર્ણયથી હાજર લોકોએ શંકરભાઈ ચૌધરીના નિર્ણયને વધાવ્યો હતો. જો કે આજના આ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ કોરોના મહામારીને લઈ લોકોના હિતમાં જે નિર્ણય કર્યો તે અન્ય નેતાઓ પણ પ્રેરણા લે તે ખૂબ જરૂરી છે. સુધી કોરોનાનો સવાલ છે ત્યાં સુધી, એક તો એની ત્રીજી વેવ આવે એ પહેલાં એકબીજાથી બીજી જગ્યા સુધી એ ફેલાય નહીં એના માટે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું આ કામો ખાસ અગત્યના રહેશે. તે સિવાય બીજા જો કામો હું કહું તો થયા પછી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, એની મેડિસિન, એ બધા કામોની અંદર રાજ્ય સરકાર ખૂબ મહેનત કરી રહી છે. અને સૌથી અગત્યનું કામ છે વેક્સિન લેવાનું. વેક્સિનના બંને ડોઝ સમયસર લેવામાં આવે તો હું માનું છું ઘણા અંશે આપણે એને પ્રોટેક્ટ કરી શકીશું.